બોલીવુડ એક્ટર ગોવિંદાને ગત રોજ પગમાં ગોળી વાગી હતી. ગત 1 ઓક્ટોબરની સવારે ગોવિંદા તેના ઘરે એકલો હતો ત્યારે રિવોલ્વરથી મિસફાયર થયો અને ગોળી તેના પગમાં વાગતા એક્ટરને મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યો હતો, જ્યાં સર્જરી બાદ તેના પગમાંથી ગોળી કાઢી લેવામાં આવી છે. તો હાલ અભિનેતા ખતરાની બહાર છે. આ દરમિયાન અરબાઝ ખાન અને અરશદ વારસીએ તેની આગામી ફિલ્મ બદનાસી ચૌધરીના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ગોવિંદાને ગોળી વાગ્યાના સમાચાર મળ્યા બાદ ચોંકાવનારી પ્રતિક્રિયા આપી છે. ઘણા સેલેબ્સ તેને મળવા સતત હોસ્પિટલ પહોંચી રહ્યા છે. તો મંગળવારે અરબાઝ ખાન દ્વારા નિર્મિત અરશદ વારસી સ્ટાર ફિલ્મ બદનાસી ચૌધરીનું ટ્રેલર લોન્ચ ઇવેન્ટનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું. તો આ ઇવેન્ટ દરમિયાન ગોવિંદા સાથે થયેલા અકસ્માત અંગે અરશદ વારસીએ જણાવ્યું હતું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, આવું ન થવું જોઈતું હતું. અમે બધા તેમના માટે દુઃખની લાગણી અનુભવીએ છીએ હોવાનું જણાવ્યું હતું. જ્યારે અરબાઝ ખાને પણ ગોવિંદાની સલામતી અને ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરવા જણાવ્યું હતું. જ્યારે હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા બાદ શત્રુઘ્ન સિંહાએ લોકો ગોવિંદા માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તે સ્વસ્થ થઈ જલ્દી કરે પરત ફરશે હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.